ઓની ચા પાણી થયા કે નથી થયા જી એ આ રેડી છે લે અમાર ઓફિસ માટે મોડું થાય છે હો આવી આવતી તી મમ્મી લોકો હજી સૂતા છે સૂતા ક્યાંથી હોય એ તો નીકળી ગયા નીકળી ગયા એટલે સવારની જ બસ હતી મને કે વાતે ખબર નથી મને મળ્યા નથી કોઈ એ જે રીતે માનસીએ વર્તન કર્યું ને મમ્મી તમારી સામે આવવા જ નતા માંગતા મમ્મીની વાત બરાબર છે કારણ કે જે માહોલમાં માનસી બધું કર્યું છે ને મમ્મીના મનમાં એક તમારી પાસે માફી માંગતા હતા વાત કરતા હતા એટલે વધારે નમણ પણ માંગતો નથી હું એના મનમાં એવું લાગતું હતું એટલે સારું નીકળી ગયા સારું એક વડીલ આપણી માફી માગે એવું કરે એ કરતા સારું મને કહીને ગયા કે ચેતન કુમારની સામે આવું હું આવીશ નહીં મેં કીધું મમ્મી એવું ન હોય ભૂલ માનસી ની હતી મમ્મીની તો હતી નહીં એટલા માટે કે ચેતન કુમાર ઉઠે ને ત્યાર પહેલા જ હું નીકળી જાઉં જેથી કરીને મારે એમની સામે જોવું જ ન પડે નીચું જોયા જેવું મારે ન થાય તો મમ્મી યાર ફોનમાં વાત કરી લેજે મને મમ્મીથી કોઈ રંજ નથી આમાં મમ્મીનું કોઈ વાક જ નથી તો આપણે શું એને કહી શકીએ મેં વાત કરી મમ્મીને જે કર્યું બધું માનસીએ કર્યું છે ને એ નીકળી ગયા સારું હા હવે છે ને જે પ્રમાણે માહોલમાં એસી આવી ગઈ છે ને એનું તું ઘરમાં ખાસ ધ્યાન રાખજો માનસી જે રોકાણી અને જે વસ્તુ કરી ને એમાં એસી ઉપર બહુ બધી અસર થઈ છે પણ ઈ મારી દીકરી છે તમને ખબર છે ને એટલી તો જો એનામાં કોઈ જાતનો ફેરફાર આવશે નહીં એની જવાબદારી મારી 100% છતાં પણ ધ્યાન રાખજે હા અમારું ઓફિસ બેગ તૈયાર કર તૈયાર કરવાનું ન હોય સવારમાં તૈયાર જ હોય વોચ આપણે કાલ પરમ દિવસ લાગશે ને તો બહાર ખરીદી માટે જવાનું છે તો જે હશું લિસ્ટ બધું કરી રાખજે શું શું લેવાનું છે હું નીકળું છું અને બપોરે જમવા નથી આવતો આજે ઓફિસ થોડું વધારે કામ છે ને સાંજે નાળા પર જમશું બરોબર કઈ વાત હું નીકળું છું હા એ હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ યશ્વી લે તને શું થયું વળી ભાઈ દીકરા ગુડ મોર્નિંગ યશ્વી શું થયું એ તો કે આમ તો મારી સામું જો આજે મમ્માએ કેટલું જલ્દી કામ કરી લીધું છે ઘરનું આજ તો આપણે બેને બહુ જ મસ્તી કરવાની છે કારણ કે આમે તું તારી માસી સાથે હતી તો તે મને ટાઈમ નથી આપ્યો હે ને યશ્વી બોલ તો ખરા તો મને ખબર પડે ને દીકરા શું થયું યશ્વી જવાબ આપ મને માસી સાથે કેવું મસ્ત ટ્યુનિંગ આવી ગયું તું અને તમે એને જલ્દી મોકલી દીધા તમારા લીધે શું દીકરા મારા લીધે તું એટલું તો વિચાર કે તારી માસી તને ગેરમાર્ગે દોરતી હતી તું હવે એટલી તો મોટી થઈ છો કે તારી મમ્મીને સમજતું અમારી સામું છું એ તને બધું શીખવાડતી હતી મારી સામું છો પહેલા મારી સામું જો દીકરા મારી સામું તો જો તું સામું જોઈશ અને મારી સાથે કંઈક વાત કરીશ
તો મમ્મા સોલ્યુશન કરશે ને એ વસ્તુનો દીકરા. તમારી જે કેટલા જલ્દી માસી વયા ગયા, મેં નાનીને મળ્યું નથી. તને એ વસ્તુ સમજાય છે કે તારા વર્તનમાં બદલાવ આવી ગયો તારા મમ્મી માટે? ખાલી તારી માસી 4 દિવસ રહીને ગઈ એમાં, એની સાથે હું તને જાજા દિવસ રાખું તો કેવી હાલત થઈ તું સમજી શકસ? ગુસ્સો નહીં કર બેટા, હું તને પ્રેમથી સમજાવું છું, તું પ્રેમથી સમજ એ વસ્તુને. સામું છો મારી, એ બધું વસ્તુ શીખવાડતી હતી બરાબર હતું? એમાં શું થયું? ખાલી માસી મારા માટે ખાલી ટૂંકા કપડા જ લઈ આવ્યા છે ને? તને હું કેવી રીતે સમજાવું દીકરા કે એ બધું સારું નથી, હજી તારી ઉંમર નથી એ બધું કરવાની. હવે હું મોટી થઈ ગઈ છું. જો સાંભળ, આ બધી વાતને મૂકી દે, આ બધી વાત મગજમાં ન લે. આજ આપણે એ માં દીકરી ઘણા બધા જલસા કરશું બરાબર છે? તાર શું ખાવું છે બોલ, તને ખાવું હોય બનાવી દો. નાસ્તામાં બીજું કઈ જોઈએ છે બિસ્કિટ સિવાય? મારે કઈ ખાવું નથી અને પીવું નથી, તમે મને મોબાઈલમાં ગેમ નથી રમવા દેતા. મારી દીકરી તે વિશેષ હું માનું છું, છતાં એ મારી સાથે આવું કરે છે. કોઈ વાતને નથી સમજતી, કોને કહું ને કેવી રીતે સમજાવું? યશ્વી, એ દીકરા યશ્વી, તને કહું છું. મમ્મા માર્કેટ જાય છે, તારે કઈ લેવાનું છે? અમારી સામું જો, તારી માનસી માસી આવી ને એટલે આપણે ટ્યુશનમાં ધ્યાન જ નથી દીધું. તો આજે ટ્યુશનનું હોમવર્ક કરી નાખજો, હું આવું ત્યાં સુધીમાં.
રશ્મી શું કરે છે તું? ગેમ રમું છું. હું તને શું કહીને ગઈ હતી કે આટલા દિવસથી આપણા ટ્યુશન ક્લાસીસ ખરાબ થયા છે તો આપણે અત્યારે હોમવર્ક કરવાનું છે. મારો મૂડ ખરાબ હતો એટલે હું થોડીક વાર ગેમ રમવા બેસી ગઈ અને આમે તમે છે ને ઓલો મોબાઈલ ભૂલી ગયા હતા. એમ હું ફોન ઘરે ભૂલી ગઈ હતી એટલે તારે ગેમ રમવી જરૂરી હતી? મેં તને કેટલી વાર સમજાવી કે તારી માસી આવી હતી, તારે તારા માસી જેવું નથી થવાનું, પણ તું કેમ કોઈ વાત ને નથી સમજતી? મેં ખાલી ગેમ રમી એમાં શું વાંધો છે? ઉભી થા ને હોમવર્ક કર, દિવસે દિવસે બગડીને દૂર થતી જાસ, મારા સંસ્કાર લજાવસ એટલું તો જો. ગેમ રમી લીધી એમાં શું કરી નાખું? જેટલું સમજાયું એટલી શાંતિ તો ખરા, હોમવર્ક તો કરે છે.